સુરત જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદની ગુજરાત સરકાર હવામાન ખાતાની આગાહી દર્શન બતાવવાના પ્રયાસ કરીશ કે અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે પ્રભાવિત થવા પામ્યો છે. હાઈવે ઉપર ઘૂંટણ સમા પાણી ભરવા પામ્યા છે. પરંતુ બલેશ્વરની જે 32 ગંગા ખાડી છે એ ખાડીમાં પૂરની સ્થિતિ જોતા હાલ જે 32 ગંગાની જે ખાડી 32 ગંગા જે બલેશ્વર ખાતે આવેલી ખાડી હાલ જે એને પૂરના પાણી હાઈવે પર આવતા હાઈવે નેશનલ હાઈવે પ્રભાવિત થવા પામ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે નેશનલ હાઈવે પર વાહન ચાલકોને હાલ વાહન ચલાવવાની હાલાકી પડી રહી છે. આ તરફ દ્રશ્યમાં જોઈ શકો છો કે હોટલના પાર્કિંગની અંદર મૂકેલી ટ્રક પણ જે 50% લગે વ્હીલ પર માણીની અંદર ડૂબી જવા પામ્યા છે. અહીં ખાસ કરીને આ કેર સમા પાણી પણ ભરવા પામ્યા છે. તો ક્યાં ક્યાં તે ઘૂંટણ સમા પાણી ભરાય છે અને ખાસ કરીને આજે 32 ગંગાની ખાડીની અંદર પૂરની સ્થિતિ ને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નેશનલ હાઈવે પ્રભાવિત થવા પામ્યા છે. વાહન ચાલકોને હાલાકી જોવા મળે છે. હાઈવે ઓથોરિટીની નબળી કામગીરીને લઈને આ હાલ જે આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કે નેશનલ હાઈવે જ્યારે પ્રભાવિત થાય છે ત્યારે વાહન વ્યવહારને પણ આંશિક અસર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને જે સુરત જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે તમામ જગ્યા તમામ નદી નાળાઓ પણ હાલ બે કાંઠે વહેતા થવા પામ્યા છે. અને દ્રશ્યને જોઈ શકો છો કે 32 ગંગા જે ખાડી છે એના પૂરના પાણી નેશનલ હાઈવે મુંબઈ અમદાવાદ ઉપર ફરી વળતા વાહન ચાલકોને હાલ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પલસાણા, સુરત. સુરત જિલ્લામાં અવિરતપણે વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે પલસાણ તાલુકાના જે વડોદરાથી સુરત જતો માર્ગ, હાઈવે માર્ગ, રાજ્ય ધોરીમાર્ગ જેની પર હાલ નદી જેવા દ્રશ્યો તમને જોવા મળ્યા છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે વરેલીથી કડોદરા જવાના માર્ગ ઉપર ઘૂંટણથી ઉપર પણ પાણી ભરવા પામ્યા છે. ક્યાંક ને ક્યાંક વાહનો પણ ખોટકાવાની ઘટના બનવા પામી છે. અહીં વહીવટી તંત્રના જે પાણી વરસાદી પાણી ભરાય છે તેના નિકાલ કરવાના અભાવના કારણસર હાલ વાહન ચાલકો આજે ભરાયેલા વરસાદી પાણી ભરાયા છે તેના ભોગ બની રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે વાહન ચાલકો મહા મુસીબતથી પોતાના વાહનો હાલ પાણીમાંથી હંકારીને બહાર જવાની નોબત આવી છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે વરેલીથી કડોદરા જવાના માર્ગ જે નદીની અંદર તબદીલ થયો હોય એ ચોક્કસપણે આ દ્રશ્યો કઈ કહી જાય છે. અને ખાસ કરીને જે અવિરત 4 કલાક જે ધોધમાર વરસાદ વરસ્યો છે જેને પગલે હાલ હાઈવે પાણીમાં ગરક થવા પામ્યો છે. અને હાઈવે પાણીમાં ગરક થતા આજે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. અને માર્ગ ઉપર પડેલા ખાડા પણ આજે વાહનો પણ આ જે ભરેલા પાણીની અંદર ખોટકાતા હાલ જોવા મળી રહ્યા છે. દ્રશ્યમ જોઈ શકો છો કે આજે આ લક્ઝરી બસ જઈ રહી છે. તમે દ્રશ્યમ જોયો કે કેટલું પાણી ભરાયું છે એનો અંદાજ આવી જાય છે કે આ રાજ્ય ધોરીમાર્ગ ઉપર હાલ વરસાદી પાણી ભરાવાના કારણસર વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ આજે રોડની બીજી તરફનો માર્ગ છે તે તરફના માર્ગ ઉપર પણ આજે વરસાદી પાણી હાલ જે દુકાનોની અંદર પણ ભરવા પામ્યા છે. દુકાનદારોને પણ મોટું નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા, સુરત.